વંદે માતરમ વિદ્યાર્થીઓ, આપણે આજના વિડિયો લેક્ચરની અંદર જે કાંઈ વસ્તુ ભણવાની છે એ સામાન્ય રીતે શ્વસન વિશેની માહિતી ભણવાની છે. તો આપણે જોઈએ શ્વસન વિશેની માહિતી. તો અહીંયા એક બાળક છે, એ કેળું ખાય છે જેનાથી એને તાકાત મળે છે. બાળક, કોઈ પણ બાળક છે, એને રમત રમવા માટે કે દરેક કાર્ય કરવા માટે શક્તિ જોઈ, અને એ શક્તિ માટે આપણે શું કરીએ છીએ, ખોરાક ખાઈએ છીએ. પણ વાસ્તવિકતામાં ખોરાક ખાવાથી આપણે શક્તિ નથી મળતી. આપણે સામાન્ય રીતે ખોરાક ખાવાથી કોઈ પણ પ્રકારની શક્તિ આપણે મળતી નથી, પરંતુ શ્વસનને કારણે આપણે શક્તિ મળે છે. શ્વસન એટલે શું? તો કે તમે જે શ્વાસ દ્વારા ઓક્સિજન લો છો એ તમારા શરીરની અંદર જાય છે અને દરેક કોષો સુધી પહોંચે છે, અને પછી તમારા ખોરાક સાથે પ્રક્રિયા કરી અને એમાંથી શક્તિ છૂટી પડે છે. આ શ્વસનના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે ને જારક શ્વસન કહે છે. આ શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે અને વધુ માત્રામાં ઉર્જા છૂટી પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડે છે. તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. આ શ્વસનમાં સૌ પ્રથમ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થઈ પાયરુવિક એસિડ બને છે. આ પાયરુવેટ છે એનું ઓક્સિજનની હાજરીમાં ને કણાભ સૂત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા છૂટી પડે છે, જે આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, ઊર્જા છૂટી પડી. આવા પ્રકારના શ્વસનને સામાન્ય રીતે જારક શ્વસન કહે છે. બીજા આ જારક શ્વસનમાં છે ને સૌથી વધુ ઊર્જા છૂટી પડે, પણ બધા સજીવો જારક શ્વસન ન કરે, ઇષ્ટ છે. અને આપણા સ્નાયુઓ છે એ ઘણી વખત ઓક્સિજનના અભાવને કારણે અજારક શ્વસન કરે. તો આપણે જોઈએ કે આપણે ઇષ્ટની અંદર જોશું કે કેવી રીતે અજારક શ્વસન થાય છે અને આપણા સ્નાયુઓમાં કેવી રીતે અજારક શ્વસન થાય છે એના વિશે આપણે ચર્ચા કરશું. મોટાભાગે તો મનુષ્ય જારક શ્વસન જ કરે છે, કારણ કે તે ઓક્સિજનની હાજરીમાં જ શ્વસન કરે છે. પણ ક્યારેક કોઈક વખતે વધુ કાર્ય કરવાને કારણે, ઓક્સિજનના અભાવને કારણે અજારક શ્વસન જોવા મળે છે. તો હવે આપણે શ્વસનનો બીજો પ્રકાર અજારક શ્વસન વિશેની આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રકારની બ્રેડ બનાવી છે, દારૂ બનાવવો છે, વિસ્કી બનાવી છે, તેના માટે ઇષ્ટ નામના પદાર્થનો ઉપયોગ થાય. આ ઇષ્ટ છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે અને પોતાનામાંથી શક્તિ છૂટી પાડે. જ્યારે ગ્લુકોઝ ઇષ્ટની અંદર પ્રક્રિયા કરશે ત્યારે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા છૂટી પડશે. તો જ્યારે ઇષ્ટની અંદર અજારક શ્વસન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં, ત્યારે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ થાય છે. એ રીતે લેક્ટોબેસિસ બેક્ટેરિયા જે દહીં માટે જવાબદાર છે, એમાં પણ ઓક્સિજનની ગેરહાજરીમાં જ પ્રક્રિયા થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં જ શ્વસન થાય અને લેક્ટિક એસિડ અને 2 મોલ એટીપી ઉર્જા છૂટી પડે છે. તો આ પણ સામાન્ય રીતે અજારક શ્વસન જ છે. તો આમ શ્વસનના બે પ્રકાર પડે છે, જારક અને અજારક. ક્યારેક એવું પણ બને કે આપણા શરીરમાં ઓક્સિજનના અભાવે અજારક શ્વસન થાય છે અને લેક્ટિક એસિડ છૂટું પડે છે, જેને કારણે આપણા હાથ પગના સ્નાયુઓ જકડાઈ જાય છે. તો સામાન્ય રીતે આજે આખી આખી પ્રક્રિયાઓ છે એ શ્વસનના પ્રકારો વિશેની હતી કે શ્વસનના બે પ્રકાર પડે, જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય, અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. હવે આપણા સ્નાયુઓમાં અથવા આપણા શરીરની અંદર કેવી રીતે શ્વસન થતું હશે, તો એ આખે આખી આપણે 3D સ્ટ્રક્ચર બતાવે છે કે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ મૂકીએ છીએ તો કઈ રીતે થતું હશે. તો આ આખે આખું આપણું શ્વસન તંત્ર છે એ બતાવેલું છે. આખે આખું આપણું શ્વસન તંત્ર છે એ આપણે દર્શાવેલું છે. તો હવે આપણે જોઈએ શ્વસન તંત્રની અંદર ફેફસા હોય, એમાં જમણી બાજુના ફેફસા 3 વિભાગમાં વહેંચાયેલા હોય, ડાબી બાજુના ફેફસા 2 વિભાગમાં વહેંચાયેલા હોય. આ ફેફસાની અંદર કેટલી બધી સામાન્ય રીતે શ્વાસવાહિનીઓ હોય, આ ફેફસા છે એમની અંદર ઘણી બધી શ્વાસવાહિનીઓ હોય, એમાંથી 2 શ્વાસવાહિની, એનાથી એક આવડી કે આખી લાંબી પટ્ટી નીકળે છે, આ સી આકારની કાસ્થિમય પટ્ટી સાથે જોડાયેલી હોય છે, એને સામાન્ય રીતે શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. શ્વાસ નળી છે એ છેલ્લે આપણા નાક સુધી પહોંચે છે. જ્યારે આપણે બહારની બધી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે તે આપણા શરીરમાં નસિકા છિદ્ર મારફતે અંદર પ્રવેશે છે. ત્યાંથી તે શ્વાસનળીમાં, શ્વાસનળીમાંથી તે શ્વાસવાહિનીમાં
અને ફેફસાની અંદર રહેલી પાતળી પાતળી શ્વાસવાહિકાઓ સુધી પહોંચે છે. આ શ્વાસવાહિકાઓ છેલ્લે અંતે વાયુકોષ્ઠોમાં પરિણમે છે. હવે તમને જે છેલ્લે આ ભાગ દેખાય છે દ્રાક્ષના ઝુમખા જેવું, આને વાયુકોષ્ઠો કહેવાય. આ વાયુકોષ્ઠોને જ્યારે તમે તોડો તો એની અંદર અસંખ્ય કેટલી બધી રુધિર કેશિકાઓ હોય જે લોહીમાંથી ઓક્સિજન છે એને એક્સેપ્ટ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે છે, જે તમને દેખાય છે. આ બધા રક્તકણ છે. આ રક્તકણમાં ઓક્સિજન છે એ ભળતો જશે. જેવો ઓક્સિજન રક્તકણની અંદર ભળશે કે તરત જ ઓક્સિજન છે ને એ સામાન્ય રીતે ભળવાને કારણે રક્તકણ લાલ રંગના બનશે. બાકી રક્તકણ ભૂરા રંગના હોય એમાં ઓક્સિજન ભળવાને કારણે તે લાલ રંગમાં પરિણમે છે અને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ છે એ ફરીથી વાયુકોષ્ઠોમાં છૂટો પડે છે અને ઉચ્છવાસ મારફતે આપણા શરીરમાંથી બહાર નીકળે છે. તો જો કાર્બન ડાયોક્સાઇડ પાછો રિટર્ન બહાર નીકળી જાય અને આપણા શરીરમાંથી શ્વાસ નળી મારફતે ઉચ્છવાસ મારફતે બહાર નીકળી જાય છે તો આખી આવી રચના હોય છે. આખી આખી શ્વાસ નળી કે શ્વાસવાહિનીની આખી રચના હોય છે, જે મેં તમને મનુષ્યની અંદર શ્વસન કઈ રીતે થાય એની આપણે વાત કરેલી છે. હવે આ જ્યારે ઉચ્છવાસ અને શ્વાસ બે પ્રક્રિયા હોય, ઉચ્છવાસની અને શ્વાસની, ઉચ્છવાસની પ્રક્રિયાએ તમને બતાવી કે બધા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી ગયા. જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે ઉરોદલ પટલ નીચે જશે અને ફેફસાઓ ફૂલાઈ જશે અને બધો જ ઓક્સિજન અંદર વયો જશે. જ્યારે તમે ઉચ્છવાસ કરશો ત્યારે ઉરોદલ પટલ ઉપર આવશે. જેવો ઉરોદલ પટલ ઉપર આવશે એટલે ફેફસાના સ્નાયુઓ સંકોચાશે. ફેફસાના સ્નાયુઓ સંકોચાશે એટલે કાર્બન ડાયોક્સાઇડ નામનો બધો જ વાયુ છે એ બહાર નીકળી જાય. આ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાવિધિ છે કે શ્વાસ દ્વારા ઓક્સિજન વાયુ શરીરની અંદર જાય છે અને ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શરીરની બહાર નીકળે છે, જેમાં ઉરોદલ પટલ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો હવે આપણે આની અંદર જોયું કે ભાઈ આખે આખા સૌ પ્રથમ આપણે વાત કરી હતી કે ભાઈ ફેફસા પાસળીઓની નીચે રહેલા હોય છે અને ફેફસા અને પાચનતંત્રને અલગ પાડતો એક પડદો હોય જેને ઉરોદલ પટલ કહેવાય. બે ફેફસા હોય, જમણી બાજુનું ડાબી બાજુનું, જમણી બાજુ ત્રણ વિભાગમાં ડાબી બાજુ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. ત્યાર પછી ફેફસાની અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ વાહિકાઓ હોય જેને શ્વાસ વાહિકાઓ તરીકે ઓળખવામાં આવે. એ ભેગી થઈ અને શ્વાસ વાહિની બનાવે. એ આગળ જતાં શ્વાસ વાહિની છે એ આગળ જતાં શ્વાસનળીમાં રૂપાંતરિત થાય. આ શ્વાસ વાહિની છે એ આગળ જતાં શ્વાસ નળીમાં રૂપાંતરિત થાય. શ્વાસનળી સી આકારની પટ્ટી સાથે જોડાયેલી હોય, અંતે તે નાકમાં ખુલે, બરાબર છે. અને આવી રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સતત ને સતત વહન થતું હોય છે, જે ક્રિયાને આપણે માનવ શરીરમાં શ્વસનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ બધી પ્રોસેસ થઈ ગયા પછી ફેફસાનું મુખ્ય કાર્ય શું? તો કે ફેફસાનું મુખ્ય કાર્ય છે એ રુધિરમાં ઓક્સિજન મેળવવાનું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું. એ કેવી રીતે? તો કે આ ચિત્રમાં તમને બતાવેલું કે આ વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન રુધિરમાંના રક્તકણમાં જાય અને પછી રક્તકણ લાલ રંગના બને છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી જ પાછા એબ્ઝોર્બ થઈ જાય અને શરીરમાંથી બહાર ફેંકાય છે. તો આપણે આખે આખી પ્રોસેસ છે એ વ્યવસ્થિત સમજી લીધી છે. હજી આપણે એને થોડોક વિસ્તારથી અને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એ બધા જ કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જશે અને શરીરમાંથી બહાર ફેંકાઈ જશે. હવે આજે આખી આખી પ્રક્રિયા કરી મનુષ્યમાં શ્વસનની વાત હતી. તો મનુષ્યમાં શ્વસન આવી રીતે થાય, બરાબર છે, જે તમને 3D એનિમેશન દ્વારા આખે આખી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે આપણે આગળ જોઈએ તો ઉચ્છવાસ મારફતે આ બધો જ કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળી જાય છે. જો ઉચ્છવાસ મારફતે બધો જ કાર્બન ડાયોક્સાઇડ બહાર, કોઈ પણ વ્યક્તિ હાલતો હોય અને હૃદયના સ્પંદન એના વધી જાય અને શ્વાસ ઉચ્છવાસની ક્રિયા પણ એની વધી જાય તો આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને નાકને સામાન્ય રીતે અંતનસિકા છિદ્ર અને બાહ્ય નસિકા છિદ્ર કહેવાય. આ અંતનસિકા છિદ્ર અને બાહ્ય નસિકા છિદ્ર મારફતે આપણે બધી જ હવા છે એ નાક દ્વારા શરીરની અંદર ભેળવીએ છીએ અને આપણા ફેફસા છે એ ફેફસાની અંદર રહેલા વાયુકોષ્ઠો એ રુધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે
ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. તો ત્યારે આપણે જે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાધો છે એમાંથી શક્તિ છૂટી પડે છે અને આ શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. હવે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા અને શ્વસન બે એકબીજાથી અલગ છે. કઈ રીતે અલગ છે એને થોડીક આપણે સમજીએ. બે છે એકબીજાથી અલગ છે, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા અને શ્વસનની ક્રિયા. તો આપણે જોઈએ કઈ રીતે અલગ છે. દાખલા તરીકે સામાન્ય રીતે તમારા શરીરમાં જે કોઈ ખોરાક છે એ ખોરાકમાંથી તમને શક્તિ મળે એમાં ના નથી, પણ એ અડધું સાચું છે. જ્યારે ખોરાકની અંદર ઓક્સિજન ભળે ને અને પછી ખોરાકમાંથી શક્તિ છૂટી પડે, તો વાસ્તવમાં શ્વસન એટલે બીજું કાંઈ નહીં, પાચિત ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. ફરીથી, પાચિત ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે, આને શ્વસન કહેવાય. હવે ઉચ્છ્વાસ ને શ્વાસ એટલે શું? તો કે કાંઈ નહીં, શરીરની અંદર શ્વાસ અંદર જાય અને શરીરમાંથી શ્વાસ બહાર નીકળે, ઓક્સિજન અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. આ ક્રિયાને શ્વસન શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાવિધિ કહે છે. તો શ્વસન એ અલગ પ્રકાર છે, શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાવિધિ પણ અલગ પ્રકાર છે. સામાન્ય રીતે કોઈ પણ ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. વાસ્તવમાં શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા એ શ્વસનનો એક ભાગ છે. આ યલો કલરનું છે એને શ્વસન કહેવાય ને રેડ કલરનું જે છે એને સામાન્ય રીતે શ્વાસ ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એક ખાલી તમને ડિફરન્સીસ સમજાવી દઉં કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા અલગ છે, શ્વસનની ક્રિયા અલગ છે, બે અલગ અલગ છે. હકીકતમાં શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા એ શ્વસનની ક્રિયાનો એક નોર્મલ ભાગ છે. એટલે તો લખ્યું બ્રીધિંગ ઇઝ અ પાર્ટ ઓફ રેસ્પિરેશન્સ. હવે આપણે શ્વસનના કેટલા વિભાગો છે, શ્વસન છે એ કેટલા વિભાગોમાં થાય, તો શ્વસન ત્રણ વિભાગોમાં થાય. હવે એ શ્વસનના ત્રણેય વિભાગો ભણી લઈએ આપણે. પહેલો જે શ્વસનનો વિભાગ છે, શ્વસન છે એ ત્રણ વિભાગમાં વહેંચાયેલું, એક્સટર્નલ રેસ્પિરેશન, ઇન્ટરનલ રેસ્પિરેશન્સ એન્ડ સેલ્યુલર રેસ્પિરેશન. એક્સટર્નલ રેસ્પિરેશન એટલે કે બહારથી શ્વસન. તો સૌપ્રથમ બાહ્ય નસિકા છિદ્ર દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન જવો અને કાર્બન ડાયોક્સાઇડ નીકળી જવો એને બાહ્ય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે બીજું ઇન્ટરનલ રેસ્પિરેશન્સ. આ ઇન્ટરનલ રેસ્પિરેશન્સ કોને તરીકે, કેના તરીકે ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનલ રેસ્પિરેશન્સની આપણે વાત કરીએ તો આપણા ફેફસા સુધી ઓક્સિજન પહોંચે અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. ફેફસાની અંદર ઓક્સિજન પહોંચે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, અને લોહીની અંદર ઓક્સિજન પહોંચે અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે એને સામાન્ય રીતે ઇન્ટરનલ રેસ્પિરેશન્સ એટલે કે ઇન્ટરનલ એટલે કે અંદર થતું શ્વસન. તો શરીરની બહારનું શ્વસન, શરીરની અંદરનું શ્વસન, અને હવે જે ભણવાનું છે એ કોષીય શ્વસન. કોષીય શ્વસન અને બાહ્ય શ્વસન આપણે એમ થાય કે બે એક જ છે, પણ વાસ્તવમાં એવું નથી. કોષીય શ્વસન એ બાહ્ય શ્વસનથી જુદી વસ્તુ છે. કઈ રીતે? કોષીય શ્વસનમાં શું થાય? તો કે આપણા કોષમાં જે ગ્લુકોઝ સ્વરૂપનો ખોરાક રહેલો છે એ ગ્લુકોઝ સ્વરૂપના ખોરાકનું દહન થઈને એમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને સામાન્ય રીતે કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઓક્સિજનની હાજરીમાં ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે. તો આ ત્રણ શ્વસનને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. આ બેઝ ઉપર આખે આખું શ્વસન છે એ વર્ક કરતું હોય. હવે પછી રાઇટિંગમાં લખીને અંદર આપણે પરીક્ષામાં શું પૂછાય તેના વિશેની ચર્ચા કરીએ. તો પરીક્ષામાં આપણે જ્યારે શ્વસન પૂછાણું હોય ત્યારે આપણે શું લખવાનું થાય તો એના વિશેની આપણે ચર્ચા કરી જોઈએ. પૂરો કર્યો એનિમેટેડ વિડીયો પૂરો કરીને હવે આપણે જોવાનું છે કે શ્વસન એટલે શું, તેના પ્રકાર સમજાવો. જ્યારે આપણે આ વસ્તુ એક્ઝામમાં પૂછાણી હોય ત્યારે આપણે આની અંદર શું લખવાનું થાય, શ્વસન એટલે શું તેના પ્રકાર સમજાવો. તો જવાબમાં લખવાનું, પાચિત ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. જો આ પ્રક્રિયા કોષમાં થતી હોય તો તેને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે.
તેના બે પ્રકાર પડે છે, એક જારક શ્વસન અને અજારક શ્વસન. તો ફરીથી એક વખત કહું, પરીક્ષાની અંદર પૂછાય શ્વસન એટલે શું, તેના કેટલા પ્રકાર પડે છે, ત્યારે જવાબમાં લખવાનું કે પાચિત ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. જો આ ક્રિયા કોષમાં થતી હોય તો તેને કોષીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસનના બે પ્રકાર પડે છે, એક જારક શ્વસન ને બીજું અજારક શ્વસન. જારક શ્વસન કોને કહેવાય, કે ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આડ પેદાશ તરીકે મળે છે. જારક શ્વસન કોષરસ અને કણાપસૂત્રમાં થાય છે. તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. જારક શ્વસનને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિપત તરીકે મળે છે. જારક શ્વસન કોષરસ અને કણાપસૂત્રમાં થાય છે. અજારક શ્વસન કોને કહેવાય, તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. શ્વસનના અજારક શ્વસનના બે પરિપથો છે. જો અજારક શ્વસન ઇષ્ટમાં થાય તો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે, પરંતુ જો આપણા સ્નાયુઓમાં થાય તો લેક્ટિક એસિડ મુક્ત થાય છે. જારક શ્વસનની સાપેક્ષ અજારક શ્વસન છે એમાં ઓછી એટીપી ઉર્જા મુક્ત થાય છે. હવે એટીપીનો પૂરું નામ થશે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ફરીથી એક વખત કહું છું, એટીપીનું પૂરું નામ થશે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. જે મોબાઈલની અંદર બેટરી હોય અને બેટરી ચાર્જ થાય પછી તમે મોબાઈલ ફોન વાપરી શકો. કોઈ દિવસ ક્યારેય બેટરી વગરનો ડાયરેક્ટ પ્લગમાંથી મોબાઈલ ફોન વાપરી શકતા નથી, એમ આપણા એક એક કોષમાં બેટરી સ્વરૂપે એટીપી રહેલી છે. આપણી એટીપી ચાર્જ થાય પછી એટીપીમાંથી આપણે શક્તિ છૂટી પડે છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ જે આખે આખી વાત કરી છે એટીપીની, એ એટીપીની તમને આખે આખું ચેપ્ટર પતશે પછી ફરીથી એટીપી વિશેની સમજૂતી આપવામાં આવશે. અત્યારે તમારે એટીપીનું ફૂલ નેમ એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એવું આપવાનું છે. એટીપી આપણી લાઈક બેટરી જેવી એક પરિસ્થિતિ છે, જે ચાર્જ થાય છે અને જરૂરિયાત સમયે આપણે ફરીથી એટીપીમાંથી ઉર્જા મેળવીએ છીએ. હવે આપણે આગળ જઈએ કે આપણા સ્નાયુઓમાં પણ ક્યારેક ઓક્સિજનના અભાવે અજારક શ્વસન થઈ જાય. જો કે આપણે જારક શ્વસન જ કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક બહુ વધુ કસરત કરતા હોય, વધુ બહુ દોયડા હોય ત્યારે આપણું શરીર છે એ ઝડપથી ઓક્સિજન લેતો હોય, જેને કારણે અમુક કોષો સુધી ઓક્સિજન ન પહોંચે, જેથી ઓક્સિજન ઓછું પહોંચવાને કારણે તેમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય અને આ લેક્ટિક એસિડના નિર્માણને કારણે આપણા શરીર જકડાઈ જાય. વાસ્તવમાં અહીં તમને એક શ્વસનનો પરિપથ દર્શાવેલો છે. કોઈ પણ શ્વસન હોય જેમાં પહેલો તબક્કો સરળ જ છે અને સરખો જ છે, પછી એ જારક શ્વસન હોય કે અજારક, તમે જે ખોરાક ખાધેલો છે એ તમારા શરીરમાં ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહ પામે. ગ્લુકોઝની અંદર કાર્બનના 6 અણુઓ હોય. એનું સૌ પ્રથમ કોષરસમાં ગ્લાયકોલિસિસ થાય ને પાયરુવેટ બને છે. તો ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ થઈ પાયરુવિટ એસિડ બને છે. ગ્લુકોઝમાં 6 કાર્બન હોય છે, જ્યારે પાયરુવેટમાં 3 કાર્બન હોય છે. એટલે 1 મોલ ગ્લુકોઝના દહનથી 2 મોલ પાયરુવેટ બને છે. હવે આ પાયરુવેટ જે બન્યું છે એ પાયરુવેટ માટેના 3 ઓપ્શન અહીં આપેલા છે, 3 પરિપથો આપેલા છે. એક ઓક્સિજનની ગેરહાજરી નામનો પરિપથ, બીજો ઓક્સિજનના અભાવ નામનો પરિપથ અને ત્રીજો ઓક્સિજનની હાજરી નામનો પરિપથ. ફરીથી પાયરુવેટના 3 અહીંયા ફાટા પડે છે, 3 પરિપથો છે. એમાં પહેલું ઓક્સિજનની ગેરહાજરીવાળો પરિપથ, ઓક્સિજનની અભાવવાળો પરિપથ અને ઓક્સિજનની હાજરીવાળો પરિપથ. ઓક્સિજનની ગેરહાજરીવાળો પરિપથ છે એ ઓનલી ફોર ઇસ્ટ દ્વારા થાય છે, બરાબર છે. ઓક્સિજનની ગેરહાજરીવાળો પરિપથ છે એ માત્ર ને માત્ર ઇસ્ટ દ્વારા થાય છે. તો ઇસ્ટની અંદર ઓક્સિજનની ગેરહાજરીવાળો પરિપથ છે એટલે કે ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ થયા પછી ઇસ્ટ દ્વારા ઓક્સિજનની ગેરહાજરીમાં તેનું રૂપાંતર ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જામાં પરિણમે છે. જ્યારે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપને કારણે, ઓક્સિજનની અભાવને કારણે પાયરુવેટનું લેક્ટિક એસિડ અને ઉર્જામાં પરિણમે છે. જ્યારે ઓક્સિજનની હાજરીમાં આપણા શરીરની અંદર કણાપસૂત્રની અંદર પ્રક્રિયા થાય, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ માત્રામાં ઉર્જા છૂટી પડે છે. આ તમને ખાલી જાણકારી માટે કહી દઉં કે ઓક્સિજનની ગેરહાજરી અને ઓક્સિજનના અભાવથી માત્ર 2 મોલ એટીપી ઉર્જા છૂટી પડે છે, જ્યારે ઓક્સિજનની હાજરીથી અને કણાપસૂત્રની અંદર રાસાયણિક પ્રક્રિયા થવાથી
36 mol ATP કે 38 mol ATP ઉર્જા છૂટી પડે છે. એટલે જારક શ્વસન છે ને એ કોષરસ અને કણાપસૂત્ર બેયમાં થાય, વધુ ઉર્જા છૂટી પડે, ઓક્સિજનની હાજરીમાં થાય ને પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી છૂટું પડે. જ્યારે અજારક શ્વસન છે ને એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, ઈસ્ટને આપણા સ્નાયુઓમાં થાય, પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ, લેક્ટિક એસિડ અને ઇથેનોલ છૂટી પડે અને ઓછી ઉર્જા છૂટી પડે છે. તો તમને 4 માર્ક્સની અંદર જ્યારે આ ક્વેશ્ચન પૂછાય શ્વસન એટલે શું તેના પ્રકાર સમજાવો, તો હું આખે આખો પ્રશ્ન અને એનો જવાબ બોલ્યો કે પાચિત ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. જો આ પ્રક્રિયા કોષમાં થતી હોય તો કોષીય શ્વસન કહે છે. તેના બે પ્રકાર પડે છે, એક જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, જે આપણા શરીરની અંદર પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ માત્રામાં ઉર્જા છૂટી પડે છે. જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, તે પણ આપણા સ્નાયુ અને ઇષ્ટની અંદર થાય છે. આ કોઈ પણ પ્રકારનું શ્વસન હોય, જારક હોય કે અજારક શ્વસન હોય, એમાં પહેલો તબક્કો બેયનો સરખો છે, જેમાં ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ થઈ પાયરુવેટ બન્યું. અહીંયા ગ્લુકોઝના અણુમાં 6 કાર્બન હોય છે, પાયરુવેટના અણુમાં 3 કાર્બન હોય છે, એટલે કે 1 મોલ ગ્લુકોઝના દહનથી 2 મોલ પાયરુવેટ બને છે. હવે જે આ પાયરુવેટ છે એની આગળના 3 પરિપથો છે, એક ઓક્સિજનની ગેરહાજરીવાળો પરિપથ, એક ઓક્સિજનના અભાવવાળો પરિપથ અને એક ઓક્સિજનની હાજરીવાળો પરિપથ. જ્યારે પાયરુવેટ ઓક્સિજનની ગેરહાજરી અને ઇષ્ટ નામના સજીવમાં પ્રક્રિયા કરશે ત્યારે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી ઉર્જા સ્વરૂપે છૂટી પડે છે. જ્યારે ઓક્સિજનના અભાવે આપણા શરીરની અંદર શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પડે છે. અને જ્યારે ઓક્સિજનની હાજરીમાં અને કણાપસૂત્રની અંદર આ પ્રક્રિયા થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે છે. અહીંયા તમને જે ઉર્જા છૂટી પડે છે, શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા છે, એ એટીપી સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને જૈવિક પ્રક્રિયા માટે બળતણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ ઉર્જા છૂટી પડવાની ક્રિયા કોષની અંદર થતી હોવાથી તેમને આંતરરશ્મિ પ્રક્રિયા કહે છે. ફરીથી, શ્વસન દરમિયાન જે મુક્ત થાય ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે સંગ્રહ પામે, જ્યારે શરીરને જરૂરિયાતો હોય ત્યારે તેમાંથી શક્તિ છૂટી પડે છે અને એનો ઉપયોગ થાય છે. આ ઉર્જા કોષની આખે આખી આ પ્રોસેસ છે એ કોષની અંદર થતી હોવાથી આવી પ્રક્રિયાને સામાન્ય રીતે આંતરરશ્મિ પ્રક્રિયા કહે છે. શ્વસન છે એ શ્વસનના 2 પ્રકાર છે, એક જારક શ્વસન, એક અજારક શ્વસન, જે ઓલરેડી આપણે એ જ ભણીએ છીએ. એને તફાવત રૂપે જુઓ તો આ જે જારક શ્વસન છે એ કેમાં કેમાં થાય, તો કે કોષરસ અને કણાપસૂત્ર નામની અંગિકામાં થાય, જ્યારે અજારક શ્વસન તો માત્ર કોષરસમાં જ થાય. બીજો પોઈન્ટ, જારક શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ છૂટું પાડે, જ્યારે અજારક શ્વસનના અંતે ઇથેનોલ અને લેક્ટિક એસિડ છૂટું પડે. જારક શ્વસનમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય, જ્યારે અજારક શ્વસનમાં ઓછી ઉર્જા પ્રાપ્ત થાય. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. વનસ્પતિની અંદર શ્વસન સમજાવો. તમને એમ થાય કે સર વનસ્પતિમાં શ્વસન, વનસ્પતિ થોડીક શ્વસન કરે. કેમ ભાઈ, વનસ્પતિ સજીવ નથી? વનસ્પતિ સજીવ છે એટલે શ્વસન કરે જ છે. આમ વનસ્પતિની અંદર 2 ક્રિયા થાય છે, એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એક શ્વસનની ક્રિયા. મનુષ્યમાં 2 ક્રિયા થાય, એક પોષણની ક્રિયા, પાચનની ક્રિયા, એટલે પોષણ સાથે પાચન સંકળાયેલું છે, એટલે પોષણની ક્રિયા અને શ્વસનની ક્રિયા. એમ વનસ્પતિમાં પણ પોષણ મેળવવાની ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને શક્તિ તેમાંથી છૂટી પાડવાની ક્રિયાને શ્વસન કહે છે. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય દ્વારા શ્વસન થઈ શકે, જ્યારે મનુષ્યમાં એવું ન થાય. તેમાં CO2 અને O2ની આપલે પ્રસરણ દ્વારા થાય, જ્યારે આપણે શરીર બહુકોષીય છે એટલે આપણે સાદા પ્રસરણથી સામાન્ય રીતે CO2 કે O2 છે એનું વહન થતું નથી. પ્રસરણની દિશા પર્યાવરણની પરિસ્થિતિ અને વનસ્પતિની જરૂરિયાત પર હોય. વરસાદ જેવી સિઝન હોય તો ઓછું પ્રસરણ થાય, જ્યારે ઉનાળો હોય ત્યારે પાણીનું વધુ પ્રસરણ થાય. જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું નથી ત્યારે CO2 મુક્ત, જેવો સૂર્યપ્રકાશની હાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય, પણ જો સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય
તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં ત્યારે વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પરંતુ વનસ્પતિ જેટલો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે ને એટલો પાછો એનો ઉપયોગ કરી લે છે, એટલે ઓક્સિજન મુક્ત થવાની ઘટના મુખ્ય બને છે. મેં લખેલું જ છે નીચે કે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે, જ્યારે શ્વસનમાં ઓક્સિજન લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરી હોય ને ત્યારે જ થાય, જ્યારે શ્વસન છે એ 24 કલાક સૂર્યપ્રકાશની હાજરી હોય કે ન હોય તો પણ થતું હોય છે. તો આપણે સામાન્ય રીતે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણા શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય પ્લસ હિમોગ્લોબિનના કાર્ય પછી આપણા મનુષ્ય શરીરની અંદર શ્વસન કેવી રીતે થાય છે તેના વિશે જાણકારી મેળવશું. તો હવે પછીનો નેક્સ્ટ વિડીયો લેક્ચર છે આપણે એ મનુષ્યની અંદર થતા શ્વસન અને વનસ્પતિની અંદર થતા વહન આ બે વિશેની સમજૂતી મેળવવાની છે. તો આખે આખો પ્રશ્ન એક વખત રિપીટ થઈ જાય એવો છે. જારક શ્વસન ને અજારક શ્વસન પછી વનસ્પતિમાં શ્વસન સમજાવો. તો વનસ્પતિમાં વાયુઓનું વિનિમય પર્ણરંધ્રો દ્વારા થાય છે. તો ઉપરાંત વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણ દ્વારા પણ શ્વસન કરે છે. તેમાં CO2 અને O2ની આપલે પ્રસરણ દ્વારા થાય છે, કારણ કે સાદું એવું હોય, જ્યારે મનુષ્યનું શરીર બહુ કોષીય જટિલ હોય. પ્રસરણની દિશા એ પર્યાવરણની પરિસ્થિતિ પર ડિપેન્ડેન્ટ છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ ન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવું એ મુખ્ય ઘટના બને. એટલે કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન મુક્ત કરે, પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ ન કરે ત્યારે આપણી જેમ જ ઓક્સિજન લે છે અને આપણી જેમ જ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. આ રીતે નિર્માણ પામેલો કાર્બન ડાયોક્સાઇડ એ ફરીથી નેક્સ્ટ ડે બીજી વખત પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે અને ઓક્સિજન મુક્ત થવાની મુખ્ય ઘટના બને છે. છેલ્લે મેં તમને કીધું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણમાં શું થતું હોય, તો કે સૂર્યપ્રકાશ જોઈએ તે દિવસ દરમિયાન હોય, એટલે તે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે શ્વસનમાં સૂર્યપ્રકાશ હોય કે ન હોય 24 કલાક ચાલે હોય, જેમાં વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે.